પોરબંદરમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે વધુ માહિતી આપવા માટે ગૌરવ દવે અમારી સાથે જોડાયા છે. ગૌરવ, તમારી પાસે આવવા માંગીશું. પોરબંદર કે જ્યાં સૌથી વધારે અસર આ વાવાઝોડાની વર્તાઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે, તેની વચ્ચે અત્યારે શું દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે, કેવી પરિસ્થિતિ ત્યાં જોવા મળી રહી છે, દરિયા કિનારે લોકો દેખાઈ રહ્યા છે કે કેમ, કે પછી તંત્રની કયા પ્રકારની કામગીરી છે, શું માહિતી? ચોક્કસ જ નિધિ, જે રીતની અત્યારની જે સ્થિતિ છે તે હતી, જે વાવાઝોડું જે તોકતે છે તેમને પ્રચંડ સ્વરૂપ છે તે ધારણ કરી લીધું છે. આજ સાંજ એટલે કે રાત્રે 8 થી લઈને 11 વાગ્યા સુધીની અંદર આ જે વાવાઝોડું છે તે ગુજરાતના જે સૌરાષ્ટ્રના દરિયા કિનારાઓ છે ત્યાં ટકરાય તેવી શક્યતાઓ છે તે હવામાન વિભાગ છે તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે. પોરબંદરની વાત કરવામાં આવે તો પોરબંદરના દરિયાની અંદર કરંટ છે તે જોવા મળી રહ્યો છે. આજે 175 પ્રતિ કિલોમીટરની ઝડપે પવન સાથે દરિયાના કિનારે આ વાવાઝોડું છે તે ટકરાય તેવી શક્યતાઓ હાલ જે વ્યક્ત કરવામાં આવી રહી છે. ભારે પવનને કારણે વાવાઝોડાની જે દિશા છે તે બદલાય છે અને જે રીતના ભાવનગરના મહુવા દરિયાકાંઠે આ જે વાવાઝોડું છે તે ટકરાવવાની શક્યતાઓ છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે. 2 દિવસ સુધી લોકોને ઘરની બહાર ન નીકળવા તંત્ર દ્વારા અપીલ છે તે સતત કરવામાં આવી રહી છે. સાથે જ સૌરાષ્ટ્રમાં 10 ઇંચ સુધી વરસાદ થવાની શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારથી 290 કિલોમીટર જેટલું અત્યારે આ વાવાઝોડું છે તે દૂર છે અને તેને કારણે જે દરિયાકાંઠાના વિસ્તારો છે તેમને એલર્ટ છે તે કરી દેવામાં આવ્યા છે. પોરબંદરની વાત કરવામાં આવે તો 8 નંબરનું સિગ્નલ છે તે લગાડી દેવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાં 44 જેટલી NDRF અને 6 જેટલી SDRFની જે ટીમો છે તેમને તૈનાત રાખવામાં આવી છે. પોરબંદર સહિત 17 જિલ્લાઓમાં 15,000 કરતાં જે વધુ લોકોનું સ્થળાંતર છે તે કરવામાં આવી રહ્યું છે. NDRFની 44 ટુકડીઓ છે તે તૈનાત છે. ICU on wheel વાહનો છે તે વ્યવસ્થા સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. તાલુકા મથકો પર વીજ પુરવઠો ન ખોરવાય તે માટે GB અને PGVCLની ટીમો છે તેમને તૈનાત કરવામાં આવી છે. વૃક્ષો પડવાની જે આશંકાઓ હોય છે તેને પગલે ફોરેસ્ટ અને કોર્પોરેશનની જે ટીમો છે તેમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. આર્મી, નૌસેના અને વાયુસેના છે તેમને પણ સ્ટેન્ડબાય રહેવા માટે રાજ્ય સરકાર છે તેમના દ્વારા આદેશ છે તે આપી દેવામાં આવ્યો છે. હોસ્પિટલોમાં જે રીતના અત્યારે કોરોનાના દર્દીઓ દાખલ છે ત્યારે હોસ્પિટલોની અંદર સુવિધા ન ખોરવાય તે માટે ઓક્સિજનની પૂરતી સુવિધા અને વીજ પુરવઠો ન ખોરવાય તે માટેની જે તમામ વ્યવસ્થા છે તે કરવા માટેની આદેશ છે તે આપી દેવામાં આવ્યો છે. સાથે જ મહત્વની વાત એ છે કે જે રીતના પોરબંદરના ઓલ વેધર પોર્ટ પર 8 નંબરનું સિગ્નલ છે તે લગાવવામાં આવ્યું છે. ભયજનક કહી શકાય તેવું 8 નંબરનું સિગ્નલ અત્યારે લગાવી દેવામાં આવ્યું છે. વાવાઝોડું અને ભારે વરસાદને કારણે સમુદ્ર ગાંડોતૂર અને સમુદ્ર હાઈ ટાઇટ બને તેવી સાવચેતીના પગલાના ભાગરૂપે આ સિગ્નલ છે તે લગાવવામાં આવ્યું છે. હાલ સમગ્ર તંત્ર છે તે એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે. લોકોને ઘરમાંથી જે પોતાની જે ઘર વખરી હોય છે, ખાવા પીવાની જે વસ્તુ હોય છે તેનો સંગ્રહ કરી લેવા માટે તંત્ર દ્વારા સતત અપીલ છે તે કરવામાં આવી રહી છે. સાથે જ જે રીતના જે દરિયો છે દરિયાની અંદર 1 થી 1.5 મીટર સુધીના જે મોજાઓ છે તે ઉછળી શકે છે, એટલે કે તમામ રીતે આ જે સ્થિતિ છે તેને પહોંચી વળવા માટે તંત્ર છે તે એલર્ટ છે. G24 કલાક દ્વારા સતત અપડેટ છે તે વાવાઝોડાનું આપવામાં આવી રહ્યું છે. લોકો સાવચેતી રાખે તે પણ એટલી જ જરૂરી છે અને જે રીતના વાવાઝોડાની જે સ્થિતિ સર્જાણી છે તેને લઈને વહીવટીતંત્ર છે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે, તેમના જે અધિકારીઓ છે તેમના દ્વારા રાઉન્ડ ધ ક્લોક જે સુવિધાઓ છે તે લોકોને સ્થળાંતર કરવાની જે પ્રક્રિયા છે તે પણ હાથ ધરવામાં આવી રહી છે. પોરબંદર જિલ્લાની જે કહી શકાય કે માધુપુર ગેટથી લઈને મિયાણી સુધીનો જે 80 કિલોમીટરનો જે દરિયાઈ જે પટ્ટી છે ત્યાં રહેતા 7,000 કરતાં વધુ જે લોકો છે તેમને સ્થળાંતર કરવાની જે પ્રક્રિયા છે તે પણ હાથ ધરી દેવામાં આવી છે. જે રીતના સાયક્લોન સેન્ટરો છે તે 8 જેટલા પોરબંદર જિલ્લાની અંદર કાર્યરત છે તે કરી દેવામાં આવ્યા છે. તમામ લોકોનું જે દરિયાકાંઠા વિસ્તારમાં રહેતા જે લોકો છે તેમને સ્થળાંતર કરવાની જે પ્રક્રિયા છે તે પણ વહીવટીતંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે જ પોલીસ તંત્ર છે તેમની મદદથી લોકોના સ્થળાંતરની કામગીરી પણ હાથ ધરી દેવામાં આવી છે. જી નિધિ. જી બિલકુલ ગૌરવ, અમારી સાથે જોડાયેલા રહેજો. તો હાલ તો મોટા સમાચાર પોરબંદરથી સામે આવી રહ્યા છે. પોરબંદર પોર્ટ પર 8 નંબરનો સિગ્નલ ઓલ વેધર રિપોર્ટે ઓલ વેધર દ્વારા લગાવી દેવામાં આવ્યો છે. વાવાઝોડું ભારે વરસાદની શક્યતા સાથે દરિયામાં હાઈ ટાઇડની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. દરિયામાં હાઈ ટાઇડ આવી શકે છે તેને જોતા 8 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે પોરબંદર પોર્ટ પર. અને આ સિગ્નલની સાથે તમે અંદાજો લગાવી શકો છો કે કયા પ્રકારે ગંભીર સ્વરૂપ લઈ રહ્યું છે આ વાવાઝોડાને, તેની કેટલી અસર પોરબંદરના પોર્ટ પર, પોરબંદરના બંદર પર, પોરબંદરના દરિયા કિનારા પર દેખાશે. હાલ તો હાઈ ટાઇડ આવે તેવી શક્યતા પણ પોરબંદરને લઈને લગાવવામાં આવી રહી છે. પોરબંદરના દરિયા કિનારા પર હાઈ ટાઇડ આવી શકે છે.